શાળાની વિદ્યાર્થીઓનો સાથે વાર્તાલાપ કરી સેનેટરી પેડ વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા જામનગરની મુલાકાત સમયે બ્રિલિયન્ટ સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે વાર્તાલાપ કરી સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. તાજેતરમાં કેન્દ્રીય રેલવે અને કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેઓએ અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જન ઔષધિ દિવસે નગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલની મુલાકાત લઈ સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. બ્રિલિયન્ટ સ્કૂલની કેન્દ્રીય મંત્રીની મુલાકાત સમયે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ચેરપર્સન શ્રીમતી ડિમ્પલબેન રાવલ, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, ભાજપ શહેર મહિલા મોરચાના અધ્યક્ષ રીટાબેન જોટગીયા અને સ્કૂલના અશોક ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સ્વાગત પ્રવચન અને બ્રિલિયન્ટ સ્કૂલના અશોકભાઈ ભટ્ટ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વસ્થ વાળા દૂધ આપણે સપ્લાય કરી શકીએ, ફ્રૂટ આપી શકીએ, તો તમને એમ થશે કે તમે આજુબાજુના સમાજને સ્વસ્થ કરતા થાવ. અમે આ બધા કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમે બધા મહિલા મોરચો કરીએ અને એની સાથે આગળ વધીએ. પણ હું જ્યાં જાઉં ત્યાં હું વિચારું કે હું યંગ છોકરીઓ સાથે સંવાદ કરું તો એનું પરિણામ બહુ સારું મળે. કારણ કે સ્ત્રી સશક્તિકરણનું સૌથી સારું અને વધારેમાં વધારે કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ કર્યું છે. સૌથી વધારે મંત્રીઓ હું એમાંની એક, રેલવે અને કેટલાક મંત્રી, એની સાથે સાથે સૌથી વધારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસભામાં અને રાજ્યસભામાં અને ધારાસભામાં, જ્યાં 33% અનામત નથી મળ્યું ત્યાં, અને એની સાથે લોકલ બોર્ડ્સમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જે લોકો અડધા 50% બહેનો ચૂંટાય, 50% ભાઈઓ ચૂંટાય. આપણે વસ્તીના અડધા છીએ એટલે આપણી જવાબદારી પણ એટલી બળે